નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગુજરાતી વિષયમાં જોશું કાવ્ય નંબર 2. કયો વિષય છે આજે? ગુજરાતી વિષય અને કાવ્ય નંબર 2, એનું નામ છે કે પર્વત તારા. કાવ્ય 2 નું નામ શું છે? પર્વત તારા. પર્વત તારા વિશે આપણે આજે અભ્યાસ કરીશું. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, આ એક કાવ્ય છે અને તેના લેખક છે સુરેશ દલાલ. કોણ છે એના લેખક? સુરેશ દલાલ. આ એક સરસ મજાની મિત્રો સુંદર પ્રાર્થના છે કે કવિ દ્વારા શું કરવામાં આવ્યું છે, ઈશ્વરને એક પ્રકારની પ્રાર્થના કરવામાં આવી છે અને પ્રાર્થનામાં આવતા તમામ પ્રકારના પ્રકૃતિના તત્વો છે તેને સરસ રીતે સૂચાએ અભિવ્યક્ત કર્યું છે કે પ્રાર્થનામાં આવતા પર્વત, નદી, સરોવર, દરિયો, વૃક્ષ, સૂર્ય, ચંદ્ર, આકાશ, તારા, પશુ, પક્ષી, પ્રાણી, જીવજંતુ વગેરે છે ને એ કુદરતના અંશો છે. વિદ્યાર્થી મિત્રો, પૃથ્વીના કણે કણમાં ઈશ્વર સમાયેલો છે અને એમ કહે છે કે કુદરતના તમામ પ્રકારના જે પ્રકૃતિના તત્વો છે એ તમામ પ્રકારના તત્વો છે એ ઈશ્વરના શું છે? અંશો છે. કણે કણમાં શું છે? ઈશ્વર રહેલો છે. મારા અને તમારામાં પણ શું છે? ઈશ્વર રહેલા છે. એટલે એમ કહે છે કે હે ઈશ્વર, તારા જે પ્રકૃતિના તમામ પ્રકારના તત્વો છે એ તારા જ અંશો છે, એટલે કે તારા જ ભાગો છે બધા. તો સરસ મજાનું એ સુરેશ દલાલે કાવ્ય આપ્યું છે. તો જોઈએ આપણે કાવ્ય. કાવ્યનો રાગ કંઈક આ પ્રમાણે છે કે પર્વત તારા હોળા ખંભા સરોવર અવાજમાં પણ શું છે? તું રહેલો છે, એટલે કે તરણાનું તાર
એમ કીધું છે કે માણસનો ઉદ્ધાર કરનારો પણ કોણ છે, તો કે તું જ છો ઈશ્વર. અને ઝરણામાં રહેલો જે ખડખડ અવાજ છે એ પણ શું છે, તું જ છે ઈશ્વર. એટલે કે પ્રકૃતિના દરેક તત્વમાં, પ્રકૃતિના દરેક કણમાં ઈશ્વરનો શું રહેલો છે, વાસ રહેલો છે, એટલે કે ઈશ્વર રહેલા છે. ફૂલ ફૂલની રંગ સુગંધે તારી છે શોભા. દરેક પ્રકારના શું છે, ઈશ્વરે ફૂલોની રચના કરી, જુદા જુદા રંગના ફૂલોને શું કરી છે, રચના કરી છે, જેથી કરીને શું છે, આ સૃષ્ટિ રંગબેરંગી લાગે. અને સરસ મજાના ફૂલોની રચના તો કે ઈશ્વરે કરી છે. અને એ ફૂલમાં રહેલી સરસ મજાની સુગંધ એ પણ શું છે, ઈશ્વરની ભેટ છે, ઈશ્વરે આપેલી છે એ સુગંધ. તમારા મનમાં રમ તાકાત છે કે ફૂલમાં સુગંધ ભરી શકે ના, તો એ કેની છે, તો કે ઈશ્વરે ભેટ આપેલી છે. કે જુદા જુદા રંગના ફૂલો તો આપ્યા છે રંગબેરંગી સરસ મજાના, પણ એ ફૂલોમાં સરસ મજાની સુગંધ જો કોઈ આપી હોય ને તો એ ઈશ્વરે આપેલી છે. એટલે એમ કીધું છે કે સામાન્ય માણસનો ઉદ્ધાર કરનારો પણ તું જ છે, અને ઝરણામાં રહેલો એક પ્રકારનો અવાજ છે એ પણ તું જ છે, રંગબેરંગી ફૂલો છે એમાં પણ તારો વાસ છે, અને દરેક પ્રકારના ફૂલો છે એમાં જે સુગંધ રહેલી છે એ સુગંધ પણ શું છે, તારી જ દીધેલી છે, તારી જ ભેટ છે. જોઈએ આગળ. સિંહ વાંકને કોયલ બુલબુલ, સિંહ વાંકને કોયલ બુલબુલ, પતંગિયાને તમરા, સૂર્યચંદ્રને તારા શોભે, અહીંયા આવ્યા ભમરા. આજ્ઞા તમે જોયું હશે કે આજ્ઞા એટલે કે રાત્રિના અંધકારમાં એક તમ તમતું એક જીવડું છે, એને શું કહેવાય, આજ્ઞા. મોટે ભાગે ખેતરમાં વધારે જોવા મળે. એટલે રાત્રે શું કરે, પોતાના ખોરાક શોધવા માટે પોતાના શરીરમાં રહેલો પ્રકાશ છે ને એ પ્રકાશિત કરે, ખોરાક શોધી લે, પછી શું કરી નાખે, બંધ કરી નાખે, તો એને બીજા જીવ જંતુઓ ખાય છે. એ આજ્ઞા મોટે ભાગે ક્યાં જોવા મળે, ખેતરમાં. એટલે એમ કીધું છે કે અહીંયા સિંહ વાઘ કોયલ બુલબુલ પછી પતંગિયા અને તમરા આકાશમાં શું રહેલા છે, કે સૂર્ય ચંદ્ર તારા અને આજ્ઞા ભમરા તમરા એ પણ શું છે, બધા તારા જ સ્વરૂપો છે. આ તમામ પ્રકારના છે જે પ્રાણી પક્ષી જીવજંતુ છે એ હે ઈશ્વર એ તારા જ સ્વરૂપો છે. પછી જોઈએ રાડ ત્રાડ ને લાડ લાડની સાથે મોર પીછનો છે,
અને મેઘધનુષ્યના રંગોમાં તું સુંદર રીતે રમી રહ્યો છે. તું તરણાનો એટલે કે સામાન્ય માણસનો ઉદ્ધાર કરનારો છે. ઝરણામાં રહેલો અવાજ પણ તું જ છે અને આ બધા જ ફૂલોના રંગો અને ફૂલોમાં રહેલી સુગંધ છે એ પણ તારી જ ભેટ છે. સિંહ, વાઘ, કોયલ, બુલબુલ, પતંગિયા, ભમરા, તમરા, આંગિયા, આકાશમાં રહેલા સૂર્ય, ચંદ્ર અને તારા, હે પ્રભુ, એ બધા જ છે એ તારા જ સ્વરૂપ છે. રાડ ત્રાડ અને લાડ ની સાથે મોરના ટંકા રૂપે સંતા ઉકડી રમતો રમતો, હે ઈશ્વર, ક્યારેક તું અમારી સાથે દૂર છે તો ક્યારેક તું અમારી સાથે નજીક રહે છે. અજવાળાના એટલે કે શુકરૂપી બે કાંઠા વચ્ચે, શુકરૂપી બે કાંઠા વચ્ચે અંધારાની એટલે કે દુઃખની એક નદી વહે છે, તો હે ઈશ્વર, મારા જીવન રૂપી આ હોળીને કોણ હંકારશે? તું જ કહે, અર્થાત તો હે ઈશ્વર, આ હોળીને તું જ હંકારે છે. તો વિદ્યાર્થી મિત્રો, સરસ હતું ને ઈશ્વર પ્રત્યેનો એક પ્રાર્થના ગીત, કે જે પ્રકૃતિના તમામ પ્રકારના તત્વો છે એમાં ઈશ્વરનો વાસ રહેલો છે. ધરતીના કણે કણમાં શું રહેલા છે? તો કે ઈશ્વર રહેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં કેટલીક મેં બોર્ડમાં ખાલી જગ્યા લખી છે અને ખાલી જગ્યાના કહેવાનો મતલબ એમ છે કે ક્યારેક શ ને બદલે શ લખાઈ જાય તો શું છે? અર્થ બદલાઈ જાય છે અને વાંચનની દ્રષ્ટિએ શું છે? એક પ્રકારનું યોગ્ય લાગતું નથી. આપણે ઘણી વખત સ શ શબળીનો શ ની બદલે શરણાઈનો શ અને શરણાઈનો શ ને બદલે સ શબળીનો શ ક્યારેક ઉચ્ચારણ કરતા હોય છે તો ઉચ્ચારણનો અર્થ બદલી જાય છે. તો જોઈએ આપણે કેટલીક શ ને બદલે શ તો કઈ ખાલી જગ્યામાં કયો શ આવશે તો જુઓ. અહીંયા લખ્યું છે નુ બધા ખાલી જગ્યાને ન, તો કયો શ આવશે? આ શ આવશે કે આ? નુકસાન, નુકસાન અને નુકસાન આ મીંડાવાળો શ છે, એમાં શ નું ઉચ્ચારણ થાય. કેનું ઉચ્ચારણ થાય? શ. તો કયો શ આવશે? તો એમાં આવશે આ, નુકસાન. એટલે મિત્રો, હું જવાબ નથી લખતી, તમને દર્શાવું છું કે આ જવાબ આવશે. આ તમામ પ્રકારની જે ખાલી જગ્યા છે એ તમારે નોટબુકમાં લખવાની છે. તો કયો શ આવશે? આ આવશે, નુકસાન. પછી છે સમ, ખાલી જગ્યા. શ્યા, શ્યા કયો શ આવશે? સમસ્યા થશે. આખો શબ્દ કયો થશે? સમસ્યા. તો આ શ્યા આવશે, સમસ્યા. પછી છે ખાલી જગ્યા વણ, તો સી કે સી, સીમણ શબ્દ થશે. કયો શબ્દ થશે? સીમણ. તો કયો શબ્દ આવે? તો એનો શબ્દ આવશે આ, સસ્તાનો શબ્દ કે આ સી, સીમણ શબ્દ થશે. પછી છે કાર, ખાલી જગ્યા કાર, એટલે આખો શબ્દ થશે શિકાર. પણ કયો શી આવે? તો કે આ શી આવશે, મીના વાળો શો આવશે, શિકાર. પછી છે ખાલી જગ્યા રોવર, એટલે કે સરોવર થશે. તો સરોવરમાં કયો શો આવે? મીના વાળો કે સસ્તાનો, કયો આવશે? કે આ શ, એટલે આ સરોવર શબ્દ થશે. તો ફરી પાછો જવાબ કોણ તમને જોઈ લેજો. પહેલામાં શું આવશે? આ શ આવશે, એટલે નુકસાન. પછી સમસ્યા, પછી શિવણ, પછી શિકાર, પછી સરોવર. એના પછીના આગળના શબ્દો જોઈએ આપણે. તો અહીંયા છે ખાલી જગ્યા બાસી, એટલે સાબાસી શબ્દ છે. કયો શબ્દ છે? સાબાસી. તો કયો આવશે? આ સસલાનું કે મીંડાવાળો? તો મીંડાવાળો આવશે. કયો આવશે? આ જવાબ આવશે સાબાસી. પછી છે વિ, ખાલી જગ્યા શ, વિશેષ શબ્દ થશે. કયો થશે? વિશેષ. તો વિદ્યાર્થી મિત્રો, કયો શ આવે એમને જ તમને ખબર પડી જશે. મીંડાવાળો શ આવશે કે સફાડીઓ? વિચારો તમે, આપણે જોઈ ગયા, આટલા બધા જોઈ ગયા આપણે. તો કયો શબ્દ આવશે? મીંડાવાળો કે સફાડીઓ? વિશેષ, આપણે વિશેષ ને વિશેષ ને કહીએ ને, તો બોલો કયો આવશે? મીંડાવાળો શ. તો અહીંયા શું આવશે? મીંડાવાળો શ આવશે. વિદ્યાર્થી મિત્રો, મેં તમને જવાબ બનાવીને કહી દીધા છે. આ ખાલી જગ્યા છે એ તમારે નોટબુકમાં લખવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં કાવ્ય બે છે આપણું, એ પૂર્ણ થાય છે. ફરી પાછા મળશું આપણે.